गुड मॉर्निंग स्टूडेंट्स, हवे आपणे धोरण 3 मां पाठ समझ्या। हवे आपणे स्वाध्याय पोथी मां समझवानो छे। तो चलो बीजो पाठ काढो बधा। एमां शुं छे? प्रश्न 2, पाठ 2, पोटला टपके टप। एमां शुं आपेलुं छे? नीचेना प्रश्नोना एक एक वाक्यमां उत्तर लखो। तो पहेलो प्रश्न शुं छे? वादळा ભેગા થઈ કોની પાછળ જઈને બેઠા? तो हवे नो जवाब शुं आवशे? वादळा ભેગા થઈને કાળા વાદળાની પાછળ બેઠા, બરોબર। પછી ચલો બીજો પ્રશ્ન શું છે? વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? તો કે જવાબ, વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા। પછી વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેના લોકો શું કહેવા લાગ્યા? વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેના લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થયો છે। પછી શું છે? ધરતી પરના લોકો વીજળી ઝબૂકે છે એમ ક્યારે કહેવાનું? શું કહેતા હતા? ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળાઓ આંખો મચકાવતા હતા, ઝબકાવતા હતા। પછી પવન પોતાનું કામ શરૂ કરે તેથી ધરતી પરના લોકો શું પર શું આવ્યું? પવને પોતાનું કામ શરૂ કર્યું ત્યાર તેથી ધરતી પર વાવાઝોડું આવ્યું। હવે એમાં છે બ, શું છે બ? કોણ આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? તો કે કેટલાક વાદળાઓને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું। દીવો કોણ સળગાવ્યો? દીવો એક મોટા વાદળાએ સળગાવ્યો। કેટલાક વાદળાઓ ક્યારે પીળા અને ફીકા થઈ જવા લાગ્યા? દીવાઓની જ્યોત મોટી થઈ ત્યારે કેટલાક વાદળાઓ પીળા અને ફીકા થઈ જવા લાગ્યા। બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો એમનું એકલાનું અરાજ નહીં ચાલે, આ વાક્ય કોણ બોલે છે? બધા વાદળાઓ ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે તમારું રાજ નહીં ચાલે, આ વાક્ય મોટું વાદળું બોલે છે। ચલો પછી શું છે? પ્રશ્ન 5, વાવાઝોડું ક્યારે આવ્યું? તો કે પવને એનું કામ શરૂ કર્યું ત્યારે વાવાઝોડું આવ્યું। પોતાની જીતથી કોણ આંખ ચપકાવવા લાગ્યા? પોતાની આંખથી જીતથી વાદળાની આંખ ચમકવા લાગી, બરોબર। વાદળા પોતાની મોટી જીતના આનંદમાં ખૂબ હસવા લાગ્યા ત્યારે શું થયું? વાંદરા પોતાની જીતના આનંદમાં ખૂબ હસવા લાગ્યા ત્યારે એમની આંખમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી। વાદળાની આંખમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો શું કહેવા લાગ્યા? વાદળાની આંખમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વાદળા વરસવા માંડ્યા, બરોબર। ચલો હવે શું છે? નીચેના પ્રશ્નોના 1-2 વાક્ય એટલે કે 2-3 વાક્યમાં ઉત્તર લખો। હવે આપણે થોડાક મોટા લખવાના છે, આ 1-1 વાક્યના હતા, હવે આપણે 2-3 વાક્યમાં લખવાના છે। તો શું છે? વાદળાઓ કેવા કપડાં પહેર્યા અને ક્યારે? મોટા વાદળાએ દીવો સળગાવ્યો પછી વાદળાએ રાતા, પીળા, ગુલાબી, જાંબલી એવા રંગના કપડાં પહેર્યા। ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા? ફરી ગમત કરી બધા વાદળાઓ પોતપોતાને ઘેર ચાલવા લાગ્યા પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો। આ હતા પ્રશ્ન જવાબ। હવે આપણે શું કરવાનું છે? તો કે ખરા છે કે ખોટા એ કહેવાનું છે। તો કે નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરો। કેટલાક વાદળાઓ ધરતી પર ફરવા જવાનું મન થયું? કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું? તો કે ખોટું। વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા? તો કે સાચું। વાદળાએ એક પહાડની પાછળ જઈને બેઠા? ખોટું। મોટા વાદળાઓ નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા? સાચું। વાદળા ભડભડાટ હસવા લાગ્યા? તો કે ખોટું।
चलो पछीना पाछळना पेज ऊपर शू छे सूरज दीवो सळगाव्यो खोटू वादळाए दीवो सळगाव्यो हतो दीवानी ज्योत मोटी थई एटले वादळा खुश थई गया खोटू धरती पवने एमनुं काम शुरू करी दीधुं एटले वावाझोडું આવ્યું સાચું પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી સાચું બધા વાદળા પોતાને ઘેર ચાલ્યા ગયા એટલે વરસાદ વરસવા માંડ્યો ખોટું બધાય પોતાના ઘરે વયા ગયા ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો એટલે ખોટું હવે તમારે જોડકું જોવાનું છે ગુલાબી એટલે ઠંડી વાદળાની ગમત પવનની ગાડી દીવાની જોત એટલે અહીંયા તમારે ગ ચ ક ખ લખવાનું છે પછી ક્રમમાં ગોઠવી અને નીચે ફરીથી વાક્ય લખવાના છે પાઠમાં પહેલું વાક્ય કયું આવે છે બીજું વાક્ય કયું આવે છે ત્રીજું કયું આવે છે એ ગોઠવી અને લખવાના છે ચલો પછી પ્રશ્ન સાત છે એ વાતચીત છે મૌખિક વાતચીત છે તમે તમારા ફ્રેન્ડ કે તમારી કોઈ મમ્મી પપ્પા ઘરે હોય એની સાથે કરવાનું છે ચલો નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે રાઇટ કરો ગુલાબી ઠંડી એટલે મજા પડે એવી ઠંડી સૂર્યોદય સૂર્ય ઉગ્યો વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા પવનના ધક્કાથી વાદળા ઝડપથી ખસવા લાગ્યા બરોબર ચલો પછી છે આવું થાય ત્યારે તમે શું થાય એના ક્રમમાં લખો આવું થાય ત્યારે તમે શું થાય તે ક્રમમાં લખો પહેલું વાવાઝોડું આવે ત્યારે હોય એવું લાગે વરસાદ આવ્યો હોય એવું લાગે સૂર્યોદય થયો હોય એવું લાગે વીજળી થઈ હોય એવું લાગે તો આપણે ક્રમ ગોઠવવાના છે કે વાદળાના હાથે સૂંઢની મોટી ફૂંક કરી તો શું થાય વાવાઝોડું હવે પવન ફૂંકાય એટલે વાવાઝોડું આવે આકાશમાંથી મોટી ટ્યુબલાઇટ ચાલુ થવું એટલે કે સૂર્યોદય થવો એટલે કે સૂરજ ઉગવું ગુસ્સે થઈ વાદળા ઝઘડવા માંડ્યા એટલે કે વાવાઝોડું આવવું વરસાદ વાદળાઓએ દિવાળી ઉજવવી એટલે કે વીજળી થવા લાગવી આખી ધરતી પર ફેલાયેલ એવો ફુવારો ઓછાવો એટલે કે વીજળી થવી એવું લાગે તો કે વરસાદ આવ્યો એવું લાગે પછી એક વિશાળ કાર્યની આગિયારાઓ બરણીમાં મીટિંગ કરી હવે શું થાય તો કે વરસાદ આવે એક હારે આટલા બધા વરસાદના છાંટા પડે ને એ થવું બરાબર ઉપર કોઈએ મોટા નળ ચાલુ કરવા એટલે કે વરસાદ આવવું આકાશમાંથી પરીઓને વાળ ધોયા હવે આકાશમાં પરીઓ વાળ ધોવે એટલે નીચે પાણી આવે એટલે એને પણ શું કહેવાય વરસાદ આવે એવું કહેવાય હવે જે નીચેનો ફકરો છે એ તમારે સરસ અક્ષરે અહીંયા લખવાનો છે જાતે લખવાનો રહેશે બરાબર છે અને નીચે આપેલા વાતચીતથી તમારે તમારી રીતે જાતે કરવાની છે ઓકે સ્ટુડન્ટ્સ થેન્ક યુ આની હું PDF મોકલીશ તમારે સરસ અક્ષરે જોઈને લખવાની છે